जय श्री कृष्ण बाळ मित्रों, निलमाधवमां आपनું स्वागत छे। आपणे आजे धोरण एक एमां विषय हिंदी शीखीशुं। एमां आपणे आगळना विडियोमां पेज नंबर 12 अने 13 पर स्वाध्याय शीखी गया। आजे आपणे पाना नंबर 14 पर व्यंजन ट शीखीशुं। आपणे अहीं गुजराती अने हिंदी व्यंजन आपेलो छे, एमां हिंदी में तो आपणे पहेला घूटीशू अने बोलीशू। आपणे पहेला अहीं आडी लीटी करी अने ट लखीशू। हवे अहीं गुजराती छे ट, ट नो ट, ट अहीं लखेलू छे टमाटर कैसा लाल म लाल, होली में जैसे उसके रंग गाल। हवे आपणे अहीं बे चित्रों आपेला छे अने नीचे शब्द लखेला छे। ट से टमाटर, ट से टमाटर, ट से टब, ट से टब। हवे सूचना नीचे आपेली छे, ट पहचान कर गोड कीजिए, ट शोधीने गोड करो। અહીંયા જો કેટલા બધા વ્યંજન આપેલા છે ત્યાં ટ છે તે આપણે શોધીને લખવાનું છે। પેલો વ્યંજન કયો છે તો આપણે કરીશું ગોળ ટ, બરાબર ને। હવે ઠ ડ ઘ પછી શું છે તમને બધાને ખબર છે ને, ટ। ચાલો આપણે પણ ગોળ કરીએ। ય ક પછી ટ, ર નીચે છે ત, ધ અહીંયા છે ટ, ન ત લ પછી ટ અને જ। બીજી સૂચના છે ચિત્ર કે નામ સે ટ પહેચાન કર ગોળ કીજે, ચિત્રના નામમાંથી ટ શોધીને ગોળ કરો। અહીંયા ત્રણ ચિત્રો આપેલા છે એમાંથી શોધીને આપણે ગોળ કરવાનો છે, ટ શોધવાનો ને। પહેલું ચિત્ર શું છે તો કે ટમટમ, બીજું મટર, ત્રીજું પટરી। તો આપણે ટ ટમટમ છે એમાં ટ ઉપર ગોળ કરીએ, બરાબર ને। હવે બીજું મટર, તો મટરમાં ટ। હવે એના પછી છે પટરી, પઢીએ ઓર લખીએ, વાંચો અને લખો। તો બાળમિત્રો અહીંયા આપણે વ્યંજન ટ આપેલો છે તો આપણે અહીંયા પહેલાં ટપકા જોડીને પછી બાજુની લીટીમાં લખવાના છે। જો અહીંયા પહેલાં લાલ લીટી આપેલી છે તે લાલ લીટી પર આપણે લખવાનું નથી, એના નીચે કાળી લીટી આપેલી છે તો આપણે આ કાળી લીટીમાંથી ત્રણ લીટી પર લખવાનું છે, બરાબર ને। તમારે પણ આવી જ રીતે લીટીમાં લખવાનું છે। હવે નીચે છે પાણી ભરવા કામ આવે તેવી ટથી શરૂ થતી વસ્તુ પર ખરાની નિશાની કરો। તો આપણે અહીંયા ટબ છે તો અહીંયા ઉપર ચિત્ર આપેલું છે ટબનું, એમાં આપણે પાણી ભરીએ, ભરીએ કે ન ભરીએ તમને ખબર જ છે ટબમાં પાણી ભરી શકાય। હા સરસ, તો આપણે એમાં ખરાની નિશાની કરવાની, ટમટમ। આ ટમટમ એટલે ઘોડાગાડી, તો ઘોડાગાડીમાં પાણી ભરાય તો કે ના, તો આપણે એમાં નિશાની કરવાની ના। હવે ગ્લાસ, આપણે પાણી પીવું હોય તો શેની જરૂર પડે આપણે પહેલાં ગ્લાસની, તો તેમાં પણ પાણી ભરીએ ને તો એમાં પણ આપણે ખરાની નિશાની કરવાની। જો બાળકો તમારે પણ આવી જ રીતે સરસ મજાના રાઉન્ડ કરી અને એક એક અક્ષર લખી વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે, બરાબર ને। જય શ્રી કૃષ્ણ બાળમિત્રો।